હું વ્લોગ નતો શૂટ કરી શકતો, કારણ કે ભાઈ મને અહીંયા વાગ્યું હતું. તો ભાઈ સવા કલાક રાહ જોયા પછી ફાઈનલી શોભા અને રામ આવી ગયા છે. રામભાઈ પહેલી વાર આવી રીતના ઉભા છે, મસ્ત એકદમ. હું ગામડે હતો ને ત્યારે એના કેફે નું ઓપનિંગ હતું, તો આપણે એના ઓપનિંગ માં પણ જઈ નહોતા સૈકા. ભાઈ ગાડીમાં એક ફોગ લેમ્પ થોડોક આમ નીચે નમી ગયો છે. તો ભાઈ વાગી ગયા છે 10:45 અને ભાઈ આપણે પણ મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. આજનો વ્લોગ આપણે અહીંયાથી જ શરૂ કરીએ, અને વ્લોગ શરૂ કરતા પહેલા જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો ભાઈ આટલા દિવસથી આપણે સુરત આવી ગયા છીએ, 4 દિવસથી, અને ભાઈ હું વ્લોગ નતો શૂટ કરી શકતો, કારણ કે ભાઈ મને અહીંયા વાગ્યું હતું, ટાંકા આવ્યા હતા, એટલા માટે મેં વ્લોગ નતો શૂટ કર્યો. અને બા પણ મસ્ત બેઠા છે. અને ભાઈ આજે રામભાઈ અને શોભા જાય છે એના ઘરે, મતલબ શોભાના પપ્પાના ઘરે. શોભા રેડી થાય છે, બાપાને ઘેર જવાનું છે, હોટલમાં નહીં. જો ઠેલા બેલા બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પેક જોવો છો તમે. અને રામભાઈ પણ મસ્ત સૂતા છે, હમણાં રામભાઈ ઉઠે એટલે પછી જઈએ અમે. જોવો છો હજી તૈયાર થાય, લ્યો હું કરી લેવું આ પરજાનો પેલા તૈયાર. હા પછી બધાને જય શ્રી કૃષ્ણ. તો કહી દે શ્રી કૃષ્ણ, સીતારામ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? બધા એકદમ હાઈ ક્લાસ, કેમ એમાં કાઈ ન ઘટે ભાઈ આપણી પબ્લિક માં. પબ્લિક કોણ? તો ગાઈસ જોડાય રહ્યો અને જઈએ આપણે મૂકવા. શું શું કરું છું શું નહીં બધું બતાવીશ તમને. તો ગાઈસ આપણે ગાડી અહીંયા લઈ લીધી છે અને સામાન બામાન બધું મૂકી દીધું છે. હવે કરી દઈએ બંધ અને શોભા ઉપરથી રામભાઈને લઈને આવે ત્યાં સુધી હવે આપણે કરવાની છે વેઇટ, કારણ કે બધો સામાન આવી ગયો છે. શોભાના પર્સ ને બર્સ ને બધું જ લેતો આવ્યો છું, એટલે રામભાઈ સૂતો હતો, જાગી ન જાય એટલે વ્યવસ્થિત તેડાય. તો પર્સ ને એવું બધું હું લેતો આવ્યો, અને હવે શોભા આવે એટલે પછી જઈએ એના પપ્પાના ઘરે, અને ત્યાં જઈને કેવી મજા કરીએ છીએ બતાવતો રહું તમને. તો ભાઈ 1:15 રાહ જોયા પછી ફાઇનલી શોભા અને રામ આવી ગયા છે. રામ ઉઠી ગયો તો જોયું ગાઈઝ. હું કીધું તું, મને એમ હતું કે બધો સામાન લઈને હોય આવું ને તો રામભાઈ સૂતા રહેશે, પણ રામભાઈ તો ઉઠી ગયા. ભાઈ મમ્મી બાઈ કહે છે રામભાઈ ને. ટાટા કહી દે બાને, ટાટા કહી દે, ટાટા કહી દે બાને. મમ્મી ને તો ભાઈ મૂકવાનું મન જ નથી થતું, રામભાઈ ને જવા જ નથી દેવો, પણ કઈ નઈ જવું તો પડશે. તો ગાઈઝ હવે આપણે જઈએ. હજી અહીંયા ઉભો ઉભો બાઈ કરે. એટલે ભાઈ માની મમતા, ઈ માની મમતા કહેવાય. પપ્પાને કે તો મારી પાસે આવજો. હે બેટા આવું કે હું ન્યા પછી તને મળવા આવું? તો ભાઈ આપણે તો જાવી જ ને, આપણે કેમ ન જાવી કેમ. તો ભાઈ અહીંયા મસ્ત એવા રામભાઈ રમે છે. તો હજી ભાઈ રામભાઈ ઉઠ્યા છે એટલે હજુ મૂડમાં નથી, પણ ધીમે ધીમે આવી જશે મૂડમાં. અને ભાઈ આ સુરતમાં સિગ્નલ એટલે સિગ્નલ, હો ભાઈ સિગ્નલ શરૂ થઈ ગયા ને ભાઈ બહુ તકલીફ પડે છે, કારણ કે આપણને ભાઈ અહીંયા સુરતની પબ્લિકને તો ભાઈ ટેવ જ નથી સિગ્નલ ઉપર ઊભા રહેવાની, પણ કાંઈ નહીં ધીમે ધીમે શીખી જઈએ છીએ. હું જ્યારે ગામડેથી આવ્યો ને ફર્સ્ટ ટાઈમ, ત્યારે હું એક દિવસ નીકળો હતો ઘરની બહાર, જોકે ગામડેથી આવીને મેં 2 દિવસ તો કન્ટિન્યુ રેસ્ટ જ કર્યો હતો, કારણ કે ભાઈ અહીંયા મને જે આ ટાંકા લીધા હતા ને એ આમ કહેવાય ને કે અહીંયા આવીને બહુ જ એટલે બહુ જ કળતા હતા, અને ત્યાં ટાંકા લીધા હતા એટલે હું બ્લોક પણ નહોતો શૂટ કરી શકો, કારણ કે ભાઈ મારા 2-3 કન્ટેન્ટ આમનામ જ ગયા. અમે એક દિવસ અલંગ ગયા હતા, અલંગનો પણ એક કન્ટેન્ટ એમનો વયો ગયો, અને પછી સુરત આવ્યા એ જે રોડ ટ્રીપ લેવાની હતી એ પણ કન્ટેન્ટ એમનામ જ જતો રહ્યો. તો હવે ભાઈ અહીંયા સુરતમાં આવ્યા તો આ ટ્રાફિક રૂલ્સ, એટલે ટ્રાફિક રૂલ્સ સારા જ છે, પણ કહેવાય ને આપણને હજુ ટેવ ન હોય કે ક્યાં અને કેટલી વાર ઊભું રહેવું, ને આ સ્ટ્રીટ લાઇટ સામું તો આપણે જોતા જ ન હોય, કારણ કે પહેલેથી ટેવાયેલા ના હોય, એટલે હવે થોડીક તકલીફ પડે છે, પણ કઈ વાંધો નહીં ધીમે ધીમે સેટિંગ આવી જશે. અને પહેલા દિવસો આવ્યો ને એટલે પહેલા દિવસે તો મેં લગભગ 2 કે 2 જેવા સિગ્નલ તો ઉડાડી જ દીધા હતા, કારણ કે આપણને ખબર ન હોય પહેલી ગાડી હોય ને ભાઈ આપણે તો જવા દેવી એમને મજે, પણ કઈ નહીં હવે અહીંયા ધીમે ધીમે બધું થાય છે, બધી સિટીઓની જેમ પ્રગતિ ના પંથે ચાલે છે સુરત, અને ભાઈ બેસ્ટ આવી જશે બધું, એકવાર રૂટીન ફરી જશે ને એટલે બધું કમ્પ્લીટ થઈ જશે એવું બધું લાગે છે મને. એટલે ભાઈ જે સુવિધાઓ કરી છે સરકારે આપણે પણ માનવી પડશે, ને આપણે પણ એના નિયમોનું પાલન કરવું પડશે. અહીંયા રામભાઈને મસ્ત રમાડે છે શોભા, અને રામભાઈ બધું જોવે છે બહારનું. અને ભાઈ વાતાવરણ પણ એક નંબર થયું, જો આ તમે ક્લાઉડી જોવો છો. અને ભાઈ સાંભળવા મળ્યું છે કે ગામડે પણ બહુ જોરદાર વરસાદ થયો છે, અને બધાની વાવણી કહેવાય ને કે ફર્સ્ટ વરસાદની વાટે હોય ને બધા,
રામભાઈ પહેલી વાર આવી રીતના ઉભા છે, મસ્ત એકદમ. આમાં ખાલી આંગળીના ટેકે જ ઉભા છે. અને ભાઈ પપ્પા આવ્યા ને ગામડે, તો પપ્પા અમારા કરતા એક દિવસ લેટ આવ્યા હતા, કારણ કે એને થોડુંક ત્યાં કામ હતું એટલા માટે. અને ભાઈ પપ્પા આવ્યા ને કહેતા હતા કે બહુ એટલે બહુ સારો વરસાદ પડ્યો છે, અને ખેડૂતોની પણ ચહેરામાં જે ખુશી આવી જોઈએ ને બધી ખુશી આવી ગઈ. કારણ કે ભાઈ એ જે પહેલા વરસાદથી જ ખબર પડી જાય કે આખી સિઝનમાં કેવો વરસાદ થશે, અને કુવા બુવા ને બોર ને બધું ભરાઈ જાય. ઘણા બધા ખેડૂતોએ વાવણી પણ કરી નાખી છે. સુરતમાં પણ જોવો છો વાદળા ને બાદળા ને બધું થઈ ગયું છે, એક નંબર. અને ભાઈ વરસાદ આવી જાય સુરતમાં પણ, અને ભાઈ આપણે પણ પેલા વરસાદમાં મસ્ત એવું નાવાનું છે, એટલે વરસાદની વાટે જ છીએ. ગામડે હોત તો આપણે નાઈ લેત. અમે આવ્યો ને એના બીજા જ દિવસે વરસાદ આવ્યો. જો અમે ત્યાં હોત ને તો અમે પણ નાઈ લેત, પણ કાંઈ નહીં, કિસ્મતમાં એવું લખ્યું હોય છે ભાઈ. બીજું તો હું રામભાઈ ને પણ મસ્ત નવડાવવાના છે પેલા વરસાદમાં. કેમ પેલો વરસાદ લે આલે, પેલો વરસાદ લાગે તો પછી ના, ઈ પેલો વરસાદ ન લાગે ઠીક, પેલું ચોમા પેલા ચોમામાં ન નવરાવાય એમને. તો ભાઈ આવું કઈક હોતું હોય છે, આપણને તો ભાઈ આ બધું કઈ ખબર હોય નહીં, પણ કઈ નહીં, ધીમે ધીમે કહેવાય ને કે હવે છોકરા ત્યાં છે તો ધીમે ધીમે બધું શીખી જાવ. પપ્પા બેના છે તો બધું શીખવું તો પડશે. અને ધીમે ધીમે કહેવાય ને કે પછી ઘણા બધા લોકો આપણી પણ સલાહ લેવા આવશે. મને તો ક્યારેક ક્યારેક ઈ જ વિચાર આવે, હજુ મને કોક ફ્રેન્ડ ફોન કરીને પૂછતા હોય ને કે ભાઈ હવે શું કરવાનું હોય ને, હવે શું હોય છે ને શું નહીં ને બધું એમ. એટલે આપણને થોડી ઘણી શરમ આવે, પણ શું કરીએ ભાઈ. હવે કહેવાય ને કે ધીમે ધીમે માણસો ઘડાતા જાય થોડાક ને થોડાક એક્સપિરિયન્સ ને લઈને. તો આવી રીતના આપણે પણ મસ્ત ઘડાઈ જશું, અને બધાને કહેવાય ને કે આપણો એક્સપિરિયન્સ શેર કરી શકશું, એટલે ભગવાન પણ આપણને હિંમત આપે ભાઈ. અને સારું જ છે ભાઈ, કારણ કે આપણે જે સિચ્યુએશનમાં જે હેન્ડલ ન થયું હોય ને આપણે બીજાને સજેસ્ટ કરીને એ કોઈ દિવસ અટવાય નહીં એ ટાઈપની સલાહ આપી શકીએ. તો આવું બધું છે ભાઈ જિંદગીમાં, અને મસ્ત મજા કરતા રહીએ છીએ, અને મજા જ કરવાની છે. અને ભાઈ તમને પણ બ્લોગમાં મજા જ આવતી હશે આઈ હોપ. અને ભાઈ મારા બ્લોગ તમને ગમતો હોય તો ભાઈ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને નવું કોઈ કોઈ તો ખાસ કરીને ભૂલતા નહીં, કારણ કે ભાઈ આપણે આવા નવા મસ્ત કન્ટેન્ટ આવતા રહેશે ફેમિલી બ્લોગ ટાઈપ. હવે શોભા જાય છે તો આપણે એકલા જઈશું, તો હું ને મમ્મી કંઈક કરીશું, ગોઠવશું કે કઈ રીતનું બધું કરવું એ બધું. જોજો શોભા કાઢે છે દાંત. હિચકા હોલી, પાંગલા પોલી, ઘીમા ચબોલી, હિચકા હોલી, લા બોલો કતો, ટમેટુ રે ટમેટુ, ઘી ગોળ ખાતુત, નદીએ નાવા જાતુત, લાલ લાલ ટમેટુ, ગોળ ગોળ ટમેટુ, શોભાના પપ્પા ના ઘરે, કારણ કે ભાઈ હેલ્થ માટે આપણ સારા છે. હું કે તું હવે શોભાની નળી રામભાઈ આગે આખી ભાઈ તોડી નાખી છે, આમ કેવાય ને વાળી ચોળી નાખી છે. એટલે કઈ નહીં, જે હોય હું તમને બતાવતો રહું શું કરીએ છે શું નહીં બધું. હવે અમે પહોંચી ગયા છીએ, જોવો છો ચેતુ એ તો પહેલા તો તેડી લીધો રામને. એટલે અમારો શું વાગા, થેલા બેલા લેવા માંડો હવે, બધી તમારી કહેવાય જિમ્મેદારી. હા તો ભલે પેડા આમ પાછા લેતા જાય, તમે પાછું નવું લઈ લેજો. તો અહીંયા એક ઉપરથી ટીંગાઈ ગયા, જોવો છો આવું બધું હે. સાગર મામા યારે રામભાઈ રમવા માંડ્યા છે, જોવો છો હજી એવડી મોટી બોટલ પકડતા નથી આવડતી. બા ને શોભાન બધા બેસી ગયા છે અહીંયા, દયુબેન ને તો મજા નથી એટલે ફૂટા છે, આરામ ઉપર છે. રામભાઈ મજા આવી ગઈ ભાઈ ને રામભાઈ ને મામા એરે, જોજો બરાબર.
તો ગાઈઝ આપણે શોભાને મૂકીને આવી ગયા છીએ અને ભાઈ હવે જઈએ છીએ, એક નાનકડું એવું કામ છે આપણે અત્યારે જવાનું છે ભાઈ. જનકભાઈ જે આપણી આરે પેલા વ્લોગમાં આવતા ને એ જનકભાઈ કેફે કર્યું છે, તો ભાઈ અત્યારે જવાનું છે જનકભાઈ ના કેફે. હું ગામડે હતો ને ત્યારે એના કેફે નું ઓપનિંગ હતું, તો આપણે એના ઓપનિંગમાં પણ જઈ નહોતા સૈકા, તો ભાઈ અત્યારે જઈએ જનકભાઈ ના કેફે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ જનકભાઈ ની ત્યાં, અને ભાઈ આવું કઈક મસ્ત ઇન્ટિરિયર બનાવ્યું છે. જનકભાઈ ને મીરભાઈ બેઠા જ છે. હું કેવું જનકભાઈ? બસ રેડી ભાઈ, તમે આવ્યા અમારી માટે સારું છે. અમે આ કેફે માં મહેનત કરતા હતા, તું સંડાસ માં. હા વાચી વાત. એટલે ભાઈ આપણે ન્યા આપણે સંડાસ બાથરૂમ નું કામ ઉપાડ્યું તું ને, તો આપણે ન્યા મહેનત કરતા હતા. જનકભાઈ ને મીરભાઈ આયા મહેનત કરતા હતા એવું બધું હે ભાઈ. પડદા પડદા વાળી અને અહિયાં છે પ્રોજેક્ટર સ્પેશિયલ ફોર કપલ. એમ નહીં એટલે આવું કઈક છે ભાઈ, આખા બંધ નો થાય આ બધું ભાઈ. સરકારના નિયમ ને આધાર ભાઈ બધું બનાવ્યું છે કમ્પ્લીટ એકદમ. અને અહીંયા પ્રોજેક્ટર છે, અહીંયા બેઠા બેઠા બધું જે કઈ જોવું હોય એ તમે જોઈ શકો છો. અહીંયા ભાઈ પાર્ટી હોલ ટાઈપ રાખ્યું છે, બર્થડે સેલિબ્રેશન ને એવું કરવું હોય તો. અને અહીંયા ગજીપા ટાઈપ, હા ગ્રુપ આપણે ગજીપા ટાઈપ બનાવ્યું છે, અને ગ્રુપમાં બેસવું હોય ને તો કમ્પ્લીટ એ ટાઈપ બનાવીએ કે. અને ભાઈ આ કઈક મસ્ત એવી થીમ મૂકી છે મસ્તીની. અહીંયા બેઠક છે ગાઈઝ, આપણી આવી ગઈ છે ફ્રૂટ ડીશ. અને ભાઈ આપણે જનકભાઈ ના કેફે થી પછી ડાયરેક્ટ આવી ગયા હતા વેસુ, કારણ કે આપણને ખાવાનું મન હતું ફ્રૂટ ડીશ નું. હવે જોઈએ છે શું કરીએ વેસુમાં. અત્યારે ફ્રૂટ ડીશ મસ્ત એવી ખાઈ લઈએ અને પછી જોઈએ છે ક્યાં જઈએ, ત્યાં સુધી ફ્રૂટ ડીશ એન્જોય કરીએ. તો ગાઈઝ હાલ આવી ગયો છું હું જીગા પાસે, અને ભાઈ ગાડીમાં એક પ્રોબ્લેમ થોડોક આમ નીચે નમી ગયો છે, પાછળથી છાપડો ખુલી ગયો હશે, શું થયું છે શું નહીં. હવે જીગો ચેક કરે છે ખોલીને, જીગાએ ચેક કરી લીધું છે. અહીંયાથી ભાઈ કઈક છાપડો નીકળી ગયો છે, એટલે હવે એ નાનો એવો જે બોલ્ટ મારવાનો છે એ બોલ્ટ મારી દે અને બધું કમ્પ્લીટ થઈ જાય. મારું હું આજે સર્વિસ કરાવવા ગયો ને ત્યારે ખબર પડી કે ભાઈ આ કંઈક કહેવાય ને કે તૂટી ગયું હશે અંદરથી, મને એવું લાગ્યું. અને જો કે મારાથી ગાડી ક્યાં એડી નથી ને ખબર નહીં તો એ કેમ નીકળી ગયું, પણ તો આપણે ચેક કરાવી લીધું છે અને જીગો આગળ ફિટ કરી દે એટલે મસ્ત થઈ જાય પાછું પહેલાં જેવું હતું એવું. કારણ કે ત્યાંથી બોલ્ટ હતા ને એ બોલ્ટ જ નીકળી ગયા છે એવો એવું કીધું છે જીગાએ. હવે કાંઈ નહીં, મસ્ત એવા બોલ્ટ મારી દે અને મસ્ત એવું પાછું ફિટ કરી દે, પછી મળું પાછો તમને.